હલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું નેગાંધી નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પેજ નંબર છે 34 ગુજરાતીની બુક્સમાં શબ્દો, જે આપણે રૂવાળા અને પહેલા પણ કર્યા, હવે શબ્દો અને વાક્યો લેવાના છે, તો આપણે એ વાંચવું શીખશું અને લખશું. જો અહીંયા લખેલું છે અમૃત, પછી છે આકૃતિ, પછી એના પછી છે નૃપ. દરેક શબ્દ તમારે એની નીચે લખવાનો રહેશે. પછી છે કૃપાળું, પૃથ્વી, બૃહત, કૃતજ્ઞ, ભૃગુ, ભૃકુટી, મૃગ, શૃંગાલ, મૃગજળ, સુજન, નૃપાલ, ગ્રહપતિ. આ બધા છે એ શબ્દ આપણે લખશું. એની નીચે છે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. એમાં રૂ આપેલો, રૂ આગળ લગાડવાનો. પહેલો શબ્દ છે ઋતુરાજ, પછી ઋતુ, ઋતુવર્ણન, પછી છે ઋષિ, ઋતુપર્ણ અને ઋણ. એની બાજુમાં છે ઋથી શરૂ થતા શબ્દમાં રાઈટ કરવાનું છે. તો પેલા ઋષભ છે એમાં રાઈટ કરેલું છે, પછી મુગટમાં નહીં, ગ્રહ પ્રવેશમાં રાઈટ આવશે, પછી ગ્રહ દેવતામાં રાઈટ આવશે, જુવારમાં નહીં, મૃગરાજમાં રાઈટ આવશે, કુવળમાં નહીં. બરાબર. એની બાજુમાં આપેલા છે પેજમાં જો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. મૃગનું હરણનું આપણે અહીંયા ફોટો ચિત્ર આપેલું છે, ખાલી જગ્યા ઘાસ ખાય તો એમાં આવે મૃગ. પછી ચકલી ખાલી જગ્યા પરથી ઉડી તો અહીંયા શું આવશે? વૃક્ષ. ખાલી જગ્યા યજ્ઞ કરતા કે ઋષિ. પછી ખાલી જગ્યા ઉદાર હતા તો કે નૃપ. પછી અહીંયા ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો. સુજન લખેલું છે તો અહીંયા શું નથી એટલે શું લખ. કૃતજ્ઞ તો કૃ, ગૃહમાતામાં ગૃહ, બૃહદમાં બૃ, મૃદુલમાં મૃ, કૃતિમાં કૃ. પછી ચિત્ર જોઈને શબ્દ બનાવો અને તેમાં લખો. જો આ શેનું છે તો કે શૃંગાલ. જો અહીંયા આપણે એક નમૂનાનું આપેલું જ છે તો આ શેનું ચિત્ર છે તો કે નૃપનું, તો અહીંયા લખવાનું નૃપ. પછી આ છે વૃષભ તો વૃષભ, પછી વૃક્ષ અને કૃષક. એની નીચે જો વાક્ય આપેલા છે વાંચો ને લખો. ભૃગુ ઋષિ હતા, નૃપાગૃહ તરફ આવ, નૃપાગૃહ તરફ આવ, કૃતિ પર કૃપા વરસી, કૃતિ પર કૃપા વરસી, મૃગવન તરફ જાય, મૃગવન તરફ જાય, કૃણાલ આકૃતિ બનાવ, કૃણાલ આકૃતિ બનાવ. આ રીતે તમારે આ વાક્યો એના લખવાના અને શબ્દો ખાલી જગ્યા એ બધું તમારે લખી અને મોકલવાનું છે. થેન્ક યુ બાળકો.